ઓકે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલમ એસી ઈની ચર્ચા કરીશું કલમ એસી ઈ શું છે તો ઉચ્ચ શિક્ષણ માટે લીધેલી લોનના વ્યાજની ચૂકવણી અંગે કપાત બરાબર એટલે કે જો કોઈ કરદાતાએ ઉચ્ચ શિક્ષણ અંગે લોન લીધી હોય તો તે અંગે એ વ્યક્તિને એની ગ્રોસ આવકમાંથી અમુક રકમ કપાત તરીકે બાદ મળે છે બરાબર તે અંગે આપણા દેશમાં આવકવેરા ધારાની કલમ એસી ઈમાં જોગવાઈ કરેલી છે બરાબર તો એમાં શું કપાત બાદ મળે એ નિયમની આપણે વાત કરીએ કપાત તરીકે તો જુઓ જો આવી ચૂકવણી પાછલા વર્ષની કરપાત્ર આવકમાંથી કરી હોય તો ચૂકવેલ વ્યાજની પૂરેપૂરી રકમ કપાત તરીકે બાદ મળશે શું બાદ મળે ચૂકવેલ વ્યાજ બાદ મળે છે પૂરેપૂરી રકમ આવી કપાત જે વર્ષથી સૌપ્રથમ વખત વ્યાજની ચૂકવણી કરી હોય તે સહિત કુલ આઠ આકારની વર્ષ સુધી કે લોન પરત થઈ જાય ત્યાં સુધી જે સમય વહેલો હોય તે દર વર્ષે કુલ ગ્રોસ આવકમાંથી બાદ થશે બરાબર એટલે કે જો કોઈ કરદાતાએ ઉચ્ચ શિક્ષણ માટે લોન લીધી હોય તો એ લોનની રકમ ચૂકવાઈ જાય ત્યાં સુધી અથવા તો આઠ આકારણી વર્ષ સુધી બરાબર એને એ રકમ કુલ ગ્રોસ આવકમાંથી બાદ મળશે પણ વિદ્યાર્થી મિત્રો આ કલમ એસી ઈ કેટલીક શરતોને અધીન છે તો એ જે છ શરતો છે કે જેના હેઠળ કપાત મળે છે એ છ એ છ શરતોની વાત કરીએ સૌથી પહેલી શરત છે આ કપાતનો લાભ ફક્ત વ્યક્તિ એસએસસીને જ મળે આપણે જાણીએ છીએ કે એસએસસીમાં ઘણા બધા પક્ષકારોનો સમાવેશ થાય છે પણ આ કલમનો લાભ માત્ર ને માત્ર વ્યક્તિ એસએસસીને જ મળે બરાબર બીજો મુદ્દો કોઈ કોઈપણ નાણાકીય સંસ્થા બેંક સહિત કે માન્ય સખાવતી સંસ્થા પાસેથી લોન લીધી હોવી જોઈએ એટલે કે લોન ક્યાંથી લીધેલી હોવી જોઈએ કોઈપણ નાણાકીય સંસ્થામાંથી બેંક અથવા અન્ય કોઈ માન્ય સરખાવતી સંસ્થામાંથી લોન લીધેલી હોવી જોઈએ ત્રીજો મુદ્દો આવી લોન કોઈપણ શૈક્ષણિક અભ્યાસ માટે લીધેલી હોવી જોઈએ બરાબર શાના માટે શૈક્ષણિક અભ્યાસ માટે આવા અભ્યાસક્રમમાં શું આવે તો જુઓ એન્જિનિયરિંગ ટેકનોલોજી આર્કિટેક્ચર સહિતનો અભ્યાસક્રમ મેડિસિન મેનેજમેન્ટ કે અનુસ્નાતક કક્ષાના એપ્લાઇડ કે પ્યોર સાયન્સ મેથેમેટિક અને સ્ટેટિસ્ટિક સહિતના અભ્યાસક્રમનો સમાવેશ થાય છે એટલે આવા અભ્યાસક્રમ માટે ઉચ્ચ શિક્ષણ માટે લોન લીધેલી હોવી જોઈએ હવે જે અભ્યાસ માટે લોન લઈને કપાતનો લાભ મેળવી શકાય છે તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે જેમાં એસએસસી કે એચએસસી કે તેના સમકક્ષ પરીક્ષા પાસ કર્યા પછી વોકેશનલ અભ્યાસક્રમ સહિત ઘણા અભ્યાસક્રમો સમાવવામાં આવ્યા છે એટલે કે હવે આ નિયમ થોડો બદલાયો છે હવે વોકેશનલ અભ્યાસક્રમના પણ ઘણા બધા જે સિલેબસ છે એ આ કલમ એસી આવરી લેવામાં આવેલા છે ચોથો મુદ્દો આવી લોન એસએસિના પોતાના કે પત્ની કે બાળકોના ઉચ્ચ અભ્યાસના હેતુ માટે લીધેલી હોવી જોઈએ બરાબર લોન કોના અભ્યાસ માટે કરદાતાએ પોતાના માટે પત્નીના અભ્યાસ માટે અથવા તો બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે મેળવેલી હોવી જોઈએ પાંચમો મુદ્દો એસએસસીએ પાછલા વર્ષ દરમિયાન વ્યાજની ચૂકવણી કરી હોવી જોઈએ એટલે કે લોન ઉપર વ્યાજ પાછલા વર્ષમાં ચૂકવેલું હોવું જરૂરી છે તો જ એ લોનનું વ્યાજ કપાત તરીકે બાદ મળશે અને છેલ્લો મુદ્દો